એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 200મી શાખાનો પ્રારંભ થયો છે અને આ 200મી શાખાના પ્રારંભનો સમય એ આ બેંકને એક સહી એક સાચું માર્ગદર્શન એક ઇન્ક્લુઝિવ ફાઇનાન્શિયલ સિસ્ટમ ખડી કરનાર આપણા અમિતભાઈના જન્મદિવસની સાથે જોડીને આજના કાર્યક્રમને નિમિત્ત બનાવ્યો છે. મને ખુશી એ વાતની છે કે આજના આ 200મી શાખાનો પ્રારંભ કરવાનો અવસર અજયભાઈએ મને આપ્યો છે, એટલા માટે હું વ્યક્તિગત ખુશી પણ વ્યક્ત કરું છું. 1922ની અંદર એક ક્રેડિટ સોસાયટીના નામે એક સહકારી સંસ્થા ચાલુ થાય, ધીમે ધીમે પ્રગતિ કરતી કરતી આજે 200 શાખા સુધી પહોંચે. હું રિપોર્ટ જોતો હતો, વાર્ષિક રિપોર્ટની અંદર 6000 કરોડની થાપણ હોય, ગ્રોસ એનપીએ એ 2% હોય. આ પ્રકારનું કોઓપરેટિવ સંસ્થા ચાલતી હોય, મને એવું લાગે છે કે કદાચ એ એશિયાની મોટી કોઓપરેટિવ બેંક તો હશે, પરંતુ આપણી બેંક એ દેશને ટ્રસ્ટીશીપના સિદ્ધાંતથી કઈ રીતે આર્થિક વ્યવસ્થાપન કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. દોસ્તો, આ વાત એટલા માટે મહત્વની છે કે સહકારી ક્ષેત્ર અર્બન કોઓપરેટિવ એની કંઈક સફળતાઓ હોય. અર્બન કોઓપરેટિવ શહેરી ક્ષેત્રની અંદર ધિરાણ કરતી હોય, શહેરી ક્ષેત્રમાં થાપણ હોય, પરંતુ શહેરી ક્ષેત્ર એ ડિસ્ટ્રિક્ટ ખેડૂતોની બેંકમાં ભરોસા સાથે થાપણો મૂકે ત્યારે મને એવું લાગે છે કે અમિતભાઈએ જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન સ્થાપિત કર્યું હતું એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને જે રીતે અજયભાઈ આગળ ધપાવ્યું છે, જે રીતે એમની સંસ્થાએ આગળ ધપાવ્યું છે, એ સાચ અર્થની અંદર અભિનંદનના અધિકારી છે. આટલો વિશ્વાસ સંપાદન કરવો એ વર્તમાન સમયની અંદર બહુ મુશ્કેલ બાબત છે. એવી સ્થિતિની અંદર આ બેંક આગળ વધતી ગઈ, ખેડૂતોની સેવામાં રહી. સાચ અર્થની અંદર ખેડૂતો અને ખેતી, ખેતી અને કોઓપરેટિવ, આમ તો ખેતીની વ્યાખ્યા એ બદલાતા સમયની અંદર ક્યારેક આપણે એવી કરી કોટનનું સીડ વાવો એટલે કે કપાસિયો વાવો અને ફોદો લણો, ના, આ સાચી ખેતીની વ્યાખ્યા નથી. પરંપરાગત રીતે વર્ષો સુધી, હજારો વર્ષો સુધી આ ખેતી આપણને નિભાવ્યા છે. આ સૃષ્ટિનું લાલન પાલન આ ખેતીએ કર્યું છે. આ ખેતી ખોટ કરતી થઈ એવી વાતો થવા લાગી કે મને એવું લાગે છે કે ખેતીની સાચી વ્યાખ્યાથી ક્યારેક આપણે ચલિત થયા. ખેતી એટલે કૃષિ, પશુપાલન અને સહકાર, આ ત્રણ બાબત ભેગી થાય ત્યારે એક સાચી ખેતી બને છે. સહકાર એ ખેતીનો એક અવિભાજ્ય અંગ છે. સહકારી વ્યવસ્થા એટલા માટે વિકસી હતી, સહકાર અને પશુપાલનને ખેતી સાથે એટલા માટે જોડ્યા હતા, આપણા વડવા આપણા પૂર્વજોનું આયોજન હતું. સહકારી સિદ્ધાંતના આધાર ઉપર ખેતી ચાલે, એકાબીજીને પૂરક થવું, એકાબીજીને સહયોગી થવું. તમે જોજો, મને ખબર છે, હું નાનો હતો, ગામડામાં હતો, એક ખેડૂત મોટો ખેડૂત હોય, એના ખેતીનું કામ હોય તો બીજો ખેડૂત એને મદદ કરતો હોય, એનું કામ પતી જાય એટલે ખેડૂતો ત્રીજા ખેડૂતને મદદ કરવા જાય, એકદમ સહકારી ભાવનાથી. આર્થિક વ્યવસ્થાપન પણ સહકારી ભાવનાથી. આ એટલા માટે આવશ્યક છે. સાચ અર્થની અંદર મોદીજીએ બહુ સારી વાત કરી છે, ખેતીની આવક ડબલ કરવી, ખેડૂતોનું લાલન પાલન કરવું, એ ચાહે સહકારી ક્ષેત્રના માધ્યમથી થાય, ચાહે સરકારના માધ્યમથી થાય. 2200 વર્ષ પહેલા આચાર્ય ચાણક્યે બહુ સારી વાત કરી હતી, એમણે 2 વાત કરી હતી અને એ વાત આ 15મી ઓગસ્ટના દિવસે મોદીજીએ લાલ કિલ્લા ઉપરથી કરી છે. એ રસ્તે દેશ આગળ વધી રહ્યો છે, રસ્તે આપણા સહકારી સિદ્ધાંતો આગળ વધી રહ્યા છે. ચાણક્યે 2200 વર્ષ પહેલા કહ્યું હતું, કોઈ પણ રાજ્ય સુખી અને સમૃદ્ધ થવું હોય તેમણે 2 બાબત ધ્યાનમાં રાખવી જોશે. એક, રાજ્યના મહાજનોને રાજ્યાશ્રય આપવો જોશે. મોદીજીએ કહ્યું કે વેલ્થ ક્રિએટરનું સન્માન કરો, સંપત્તિનું સર્જન કરવું એક આવડત છે. હું એક સારો નેતા હોઈ શકું, હું એક સારો પોલિટિશિયન હોઈ શકું,
જરૂરી નથી કે હું એક સારો વેપારી કે એક સારો ઉદ્યોગપતિ હોઈ શકું. એવી જ રીતે ખેડૂતોનું પાલન કરવું, ખેડૂતોનું ધ્યાન રાખવું. ચાણક્યે એટલા માટે કહ્યું હતું, ખેડૂત એ સમાજ અને સૃષ્ટિને પોષે છે, સમાજ અને સૃષ્ટિને પોષનાર ખેડૂત, એનું ધ્યાન રાખવું એટલે એને મદદ કરતી રહેવી. પરંતુ તમારે ખેડૂતોને ગરીબોને મદદ કરવી હોય તો રાજ્યની તિજોરીમાં પૈસા જોઈએ. રાજ્યની તિજોરીમાં પૈસા ત્યારે આવે જ્યારે તમે વેલ્થ ક્રિએટર, સંપત્તિનું સર્જન કરનારને પ્રોત્સાહિત કરો. તો એ સંપત્તિનું સર્જન કરનાર વ્યક્તિ સરકારની તિજોરીમાં પૈસા નાખે તો સરકારની તિજોરીમાં પૈસા આવે. એ સરકારની તિજોરીમાં પૈસા આવ્યા હોય તો સરકાર ગરીબ અને કિસાનોને મદદ કરી શકે. એટલા માટે દેશના કિસાનોને મદદ કરવા માટે આ બે ગણી ડબલ ઇન્કમ મોદીજીએ જે વાત કરી છે ને, એ દિશાની અંદર એક રોડમેપના આધારે કામ થઈ રહ્યા છે. આવક ડબલ કરવી એટલે ઉત્પાદન ખર્ચ ઘટાડવું. આપણું જે ઉત્પાદન થાય છે એનો ખર્ચ કેમ ઘટે, એની આવક કેમ વધે? તો આપણે જોઈએ છીએ અત્યારે એમએસપી અત્યારથી હજુ મગફળી કિસાનના ખેતરમાં હતી તો ગુજરાત સરકારે કીધું કે અમે એમએસપીથી ટેકરના ભાવથી ખરીદી લેશું. ખેડૂતને નુકસાન થાય તો ખેડૂત વીમા યોજના અંતર્ગત એને સહાય થાય, 0% ખેડૂતોને ધિરાણ મળે. આ માત્ર ભૂતકાળની અંદર ભાષણો હતા, અત્યારે વાસ્તવિકતામાં છે. ખેડૂત 2-3 લાખનું ધિરાણ લે પોતાના ખેતીને સમૃદ્ધ કરવા માટે, પોતાની ખેતીને જરૂરી ખાતર બિયારણનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે ખેડૂત ધિરાણ લે, 0% દરે ખેડૂતોને ધિરાણ આપવું. આમ સામાન્ય રીતે છબી એવી હોય, આ મને બધા મળતા હોય તો કે મનસુખભાઈ તમે ખાતર વિભાગના મંત્રી છો, એટલે હું એવું કહું કે ખાતર વિભાગનો મંત્રી એટલે એવું નહીં માનો કે માત્ર કેમિકલ ફર્ટિલાઇઝર, માત્ર રાસાયણિક ખાતર, એને જ ખાતર કહેવાય એ જરૂરી નથી. ઓલ ટાઈપ ઓફ ફર્ટિલાઇઝર, તમામ પ્રકારના ખાતરો, એ ચાહે ઓર્ગેનિક ખાતર હોય, ચાહે બાયો જૈવિક ખાતર હોય, ચાહે નેનો ફર્ટિલાઇઝર હોય, બદલાતા સમયની સાથે આગામી દિવસોની અંદર નેનો ફર્ટિલાઇઝર એટલે કે તમે 100 બેગ યુરિયા વાપરો એની સામે 500 ml બોટલની અંદર એ પ્રકારનું ફર્ટિલાઇઝર નાખવું છે જેને પંપમાં નાખીને છંટકાવ કરવાથી 100 બેગમાંથી જેટલું પોષક તત્વ મળે એટલું પોષક તત્વ એમાંથી મળે. બાયો ફર્ટિલાઇઝર, આ તમામ પ્રકારના ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીને ખેડૂત પોતાની આવક ડબલ કરી શકે એ દિશાની અંદર અત્યારે ગતિથી કાર્યક્રમો ચાલી રહ્યા છે. એનું પરિણામ આપણને અત્યારે મળી રહ્યું છે. ખેડૂતોની સુવિધા સગવડતા વધારવી, એને ઉપયોગી થવું, એ મોદી સરકારની પ્રાથમિકતા છે. અમારી સરકાર, કેન્દ્ર સરકાર, મોદીજીના નેતૃત્વવાળી સરકાર પ્રો પુઅર્સ, પ્રો ફાર્મર્સ, ખેડૂત લક્ષી, ગરીબ લક્ષી સરકાર છે. અને ગરીબ અને ખેડૂત લક્ષી સરકાર હોવાના નાતે ગરીબ અને ખેડૂતોના વિકાસ માટે, એના પ્રગતિના પથને સુનિશ્ચિત કરવા માટે અનેક નિર્ણયો લેવાયા. એટલું જ નહીં પરંતુ પરિસ્થિતિની સામે આપણા વડવાઓએ આપણને જે ખેતીની વ્યવસ્થાઓ આપી હતી, આ વ્યવસ્થાઓને પણ આપણે જોવી પડશે, સમજવી પડશે. આપણા વડવાઓ કહેતા હતા, આ દેશ, આ રાજ્યની અંદર દુષ્કાળ એ નવી વાત નથી. દર 3-4 વર્ષે આ રાજ્યની અંદર દુષ્કાળ હોય, આ સ્વાભાવિક હતું. અને એટલા માટે તમે જુઓ આપણી કહેવત કેવી બની છે, આપણને કોઈ મળે તો આપણે કહીએ અંજળ પાણી કેમ છે, અન્ન જળ કેમ છે. અન્ન જળની સમસ્યા કાયમ માટે, કોઈ આપણા સગાવાલા આવે અથવા તો દીકરી જતી હોય પોતાના સસરે તો આપણે કહીએ બેટા તબિયત પાણી સાચવજે. તબિયતનું મહત્વ, હેલ્થનું મહત્વ અને પાણીનું મહત્વ એ હંમેશા રહ્યું છે. અને એટલા માટે આવી કહેવતો બની હતી, એવી સ્થિતિ હતી, છતાં પણ આપણા ખેડૂતે આ ધરતીને નિભાવી છે. આપણે લોકોએ આ ધરતીને નિભાવી છે, આ ધરતીના લોકોને નું પાલન પોષણ કર્યું છે, આપણે એનું પેટ ભર્યું છે દોસ્તો, એ આપણે ખેડૂત છીએ. અને એ ખેડૂતોની આ બેંક, આપણી બેંક, કિસાનોની બેંક, એ સાચ અર્થની અંદર ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ બેંકનો વહીવટ ચાલી રહ્યો છે. ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ આ બેંકે પ્રગતિ કરી છે. એટલા માટે નહીં માત્ર ખેડૂતો
પરંતુ જે લોકો ડિપોઝિટ મૂકવા ઈચ્છે છે એ શહેરી ક્ષેત્રના હોય તો પણ એમણે આ બેંક ઉપર ભરોસો કર્યો છે. હું ચોક્કસ કહીશ કે આપણી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું મોડેલ એમાંથી ગુજરાતની અન્ય બેંકો અને દેશની બેંકો એ ચોક્કસ પ્રેરણા લઈ રહી છે, પ્રેરણા લેતી રહેશે અને આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતના આધાર ઉપર જ રાષ્ટ્ર નિર્માણની દિશાની અંદર, ખેડૂતના પ્રગતિના પથને સુનિશ્ચિત કરવાની દિશાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. આ પ્રસંગે અજયભાઈ એમની સગળી ટીમને હું અનેકાનેક અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. 200મી શાખા નિમિત્તે મને નિમિત્ત બનાવીને મને અવસર, 200મી શાખાનો પ્રારંભ કરવાનો અવસર મને આપવા બદલ હું બેંકના મેનેજમેન્ટનો આભારી છું. આપ સૌ ખેડૂતોને આપના ભવિષ્ય માટે અનેકાનેક શુભેચ્છાઓ, ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી મનસુખભાઈ માંડવીયા આપનો. મિત્રો, અમદાવાદ